नमस्कार मित्रों, यूनिट टू ना पार्ट टू में आप सबनु स्वागत छे। मित्रों, यूनिट टू द ह्यूमन रोबोट, एमा आपणे लास्ट पार्ट में भण्या था तो प्रेम चोपरा सेल्समैन बन्ने जणनी वातचीत थाय छे। प्रेम चोपरा पोते सुपर रॉबर्ट प्लाजा की मुलाकात ले छे। ए दरमियान प्रेम चोपरा जे छे सुपर रॉबर्ट प्लाजा में जे जे प्रकार ना रॉबर्ट्स मेन्युफेक्चर थाय छे ए जोईने खूब प्रभावित थई जाय छे। घणा बधा प्रकार ना रॉबर्ट्स ए जुए छे सेल्समेन अने एक राम सिंह 070 नामनु जे नाम आपेलो छे रॉबर्ट्स बतावे छे, इम्प्रेस थई जाय छे अने एना सिद्धांतो पण जणावे छे, रूल्स एंड रेग्युलेशन पण जणावे छे। लास्ट पेरेग्राफ में आपणे जोयुं तो त्रण सिद्धांतो रॉबर्ट्सना जे छे ए पण जोया था। बीजा त्रणमांथी प्रथम प्रिंसिपल जोईने ज પ્રેમ ચોપરા એ ખુશ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે, બીજા બેની અવગણના કરે છે। પ્રથમ પ્રિન્સિપલ હતો મિત્રો કે ભાઈ રામસિંહ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, તો એણે છેલ્લે જોયું તો એના જે સેલ ડીટ છે એના ઉપર સહી કરી આપી અને એને નોકર અને છેલ્લી લીટી જોઈ હતી આપણે કે હી હેડ નાવ ગોટ સર્વન્ટ એન્ડ એકમ્પ્લિસ, હવે તેને એક સેવક તો મળી ગયો પણ સાથે સાથે એને એક સાગરિત મળી ગયો, સાથીદાર મળી ગયો કે ભાઈ જે ઇલીગલ કામ કરવાના હોય તો જે મદદ કરે। લાસ્ટ ટાઈમ આપણે કહ્યું હતું જોઈએ મિત્રો આગળ। આજે હવે ઇફ રામસિંહ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઈક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપરા। ઇફ રામસિંહ 070, અહીંયા પ્રેમ ચોપરાએ વિચાર્યું કે જો રામસિંહ 70 માય રોબોટ, મારો જે રોબોટ છે યંત્ર માનવ, કેન શોપ ફોર ગ્રોસરીઝ, એ કરિયાણું લાવી શકે છે, તો પછી મારા માટે વધારે સારી વસ્તુ, ઘરેણા જેવી વસ્તુ કેમ ના લાવી શકે દુકાન, વિચાર્યું। જો કરિયાણા કરતાં એ વધારે કિંમતી વસ્તુ લાવી શકતું હોય તો કરિયાણા શું કરવા મંગાવું, એટલે એ વિચારે છે। મિત્રો જોઈએ આગળ। ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરી ટુ ધ કાર વેર કોમન સાઇટ બટ સ્ટીલ સ્ટ્રેન્થ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ। વિદ્યાર્થી મિત્રો, આપણે બજારમાં રોબોટ્સને ઘણી બધી વસ્તુઓ લઈ જતા જોતા હોય, જેમ કે કેરિંગ હેવી પેકેટ્સ, ભારે જે બંડલ્સ હોય, પડીકા હોય એ ઉચકતા જોયા હોય આપણે, થિયેટરની જે ટિકિટ્સ છે એ ખરીદતા હોય, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર વેર કોમન સાઇટ, અને દુકાનમાંથી ખરીદીને જે કરિયાણું છે એ કાર સુધી પણ ઉંચકીને લાવી આપતા હોય, એ અત્યારે આજના જમાનાનું કોમન સાઇટ છે, દ્રશ્ય છે, પણ બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, તેમ છતાંય આજે આ લોકો જ્યારે આવી પ્રકારની કામગીરી કરતા હોય ત્યારે આપણા માટે બહુ જ એક આશ્ચર્યજનક વસ્તુ છે, આપણને એમ ઘણું બધું આશ્ચર્ય થતું હોય છે, એટલે ઇટ ઇઝ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, તે એકદમ સ્ટ્રેન્જ અને આપણને એકદમ મજા પડે એવા આ સેવકો છે। રામસિંહ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ, રામસિંહ 70 જે છે એ થોરોલી એફિશિયન્ટ
એટલે અહીંયા શું કહેવા માગે છે મિત્રો, થોડો કર્સરમાં પ્રોબ્લેમ આવે છે તો સેજ તમે ધ્યાન રાખી લેજો. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશિયન્ટ. આ જે સંપૂર્ણ રીતે કાર્યક્ષમ રોબોટ છે, રામસિંગ 070 એ સંપૂર્ણ કાર્યક્ષમ છે, કેપેબલ છે એમ કહેવા માંગે. વિથ ટ્રીમેન્ડન્સ સ્પીડ એન્ડ એક્યુરેસી હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. વિથ ટ્રીમેન્ડન્સ સ્પીડ, કોઈ બી આદેશ એને આપવામાં આવે તો એક અત્યંત ઝડપથી અને એક્યુરેસી એટલે ચોકસાઈપૂર્વક તે શોપિંગ ટ્રોલીની અંદર કરિયાણું એકત્ર કરી દો. જેમ જેમ એને કમાન્ડ આપવામાં આવે, ઘરે બેઠા બેઠા કમાન્ડ આપવામાં આવે, ફટાફટ ફટાફટ કોઈ પણ પ્રકારનો સમયનો વેસ્ટ કર્યા વગર એ પોતે ચોકસાઈપૂર્વક અને ઝડપથી એ શોપિંગ ટ્રોલીમાં સામાન ભરી દેતો. એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને બીજા હુકમની રાહ જોતો. 2 કિલોગ્રામ્સ ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી પ્રેમ ચોપરાએ આદેશ કર્યો કે 2 કિલો કેરી પાકી અને એકદમ રસદાર. સીંગ અ હ્યુઝ પાઇલ ઓફ મેંગોઝ, આદેશનું પાલન કરતા રોબોટે શું કર્યું? તો અહીંયા જોજો તમે કે ભાઈ કમાન્ડ કર્યો દૂરથી કે ભાઈ અહીંયા કેરીનો આખો ઢગલો જોયો, અને પછી પહેલાં દૂરથી કમાન્ડ કર્યો ભાઈ પાકી પાકીને રસદાર કેરીઓ 2 કિલો લઈ આવો. ઇન નો ટાઈમ, એટલે ઇમિજિએટલી, તરત જ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. અને રામસિંગ 070 જે છે રોબોટ, એણે સારામાં સારી કેરીઓ એણે પસંદ કરી. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને કહે છે કે જે કંઈ પણ એનું બિલ છે, રકમ બની છે, એક આદેશ આપીને કહે છે, જે બી રિમોટ છે દૂરથી કમાન્ડર, એમાં કહે છે કે ભાઈ કેશ કાઉન્ટર પર પૈસા ચૂકવી દે. મિત્રો, આગળનું પેજ જોઈશું આપણે. હવે આગળનો પેરેગ્રાફ મિત્રો, રામસિંગ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ વેન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપરા લાઈક અ ફેટફુલ ડોગ વેન ઈ સ્ટોપ એટ ધ ગોપાલ જ્વેલર્સ. જ્યારે ગોપાલ જ્વેલર્સ જે છે ત્યાં એ જ્યારે ઊભો રહ્યો, રોકાયો, તો પ્રેમ ચોપરાના આદેશોનું રામસિંગ 070 એક વફાદાર કૂતરો હોય એમ પાલન કરતો. આપણા ઘરે પાળેલો કૂતરો હોય તો આપણે જે પ્રકારના એને સૂચનાઓ આપીએ છીએ, ટ્રેન કરેલો હોય તો એ પ્રમાણે આપ ફોલોઅપ કરતો હોય. બસ રોબોટ આ જ રીતે, એને પ્રોગ્રામ જ એ રીતે કરેલો છે કે ભાઈ એ એના માલિકના હુકમનું પાલન કરશે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ. કાચની બારીની આરપાર સરસ મજાના સોનાના જે ગ્રહેણા છે, ઓર્નામેન્ટ્સ, એ એનું પ્રદર્શન કરેલું, ભરેલું હતું. જ્વેલરની દુકાન છે ને, ત્યાં આગળ જે બધા ઘરેણા છે સરસ મજાના ડિસ્પ્લે કરેલા હતા. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસએપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, અને જે પ્રેમ ચોપરા દૂર ઊભો હતો એ ઝડપથી દૂર ખૂણામાં અદૃશ્ય થઈ ગયો. અને પછી એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયર, અને રિમોટ કંટ્રોલની અંદર ધીમેથી પણ સ્પષ્ટ રીતે એ બોલે છે. શું કહે છે મિત્રો? ક્રિમિનલ માઇન્ડ છે એનું. એ કહે છે પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ. ગોપાલ જ્વેલર્સની જે દુકાન છે એની દુકાનમાં તે આદેશ આપે છે કે એક ગળાનો હાર ઉપાડી લે અને સંતાડી દે. આગળ કહે છે નો નોઈઝ
कोई पण प्रकारना घोंघाट वगर, पिकअप सॉरी इन्फॉर्मेशन नॉट टू बी रिवील्ड, माहिती बहार पड़वी जोइए नहीं। अहीं तमे जोई शको छो टॉप सीक्रेट, आगळ कहूँ तमने, अदरवाइज आई विल डिफ्यूज योर सिस्टम, ही थ्रेटन। प्रेम चोपड़ा ने खबर थी के राम सिंह 070 तेना मालिक नी आज्ञा नु पालन करशे, एटले जे कंई पण ए बोलशे ए चोक्कस थी करशे, ने प्रोग्राम ए रीते करेलो छे। एटले तरत ज एने दूरना कॉर्नरमांथी एने कह्युं के भाई गळानो हार उपाड़ी ले, कोई पण प्रकारना घोंघाट वगर, इन्फॉर्मेशन नॉट टू बी रिवील्ड, माहिती बहार पड़वी जोईए नहीं, टॉप सीक्रेट, एकदम रहस्यमय रीते કોઈને પણ ખબર ના પડે, નહીતર અધરવાઇઝ હું તારી જે સિસ્ટમ છે આખી, એને ધમકી આપી કે તારી સિસ્ટમને હું ડિફ્યુઝ કરી નાખીશ, બંધ કરી નાખીશ। એટલે અહીંયા રામસિંહ 070 ઇઝ બ્રિલિયન્ટ રોબર્ટ, એને તો કંઈ કહેવાનું જ ના હોય। સો વોટ હી ડઝ જોઈ, રામસિંહ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર। રામસિંહ 070 દુકાનમાં જાય છે, કાઉન્ટર છે ત્યાં નજીક જઈને ઊભો રહે છે। હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ વિધાઉટ અ ક્લિંક ઓર જિંગલ, નો બડી ટુક નોટિસ। કાઉન્ટર પાસે જઈને હિઝ મેટાલિક પામ, એની જે ધાતુમય એટલે કે જે ધાતુનો બનાવેલો હોય છે રોબોટ, એક પ્રકારના મેટલથી, સ્ટીલ છે કે ગમે તે, તો હિઝ મેટાલિક પામ એની જે ધાતુની જે હથેળી છે એ આગળ તરફ એણે લંબાવી, એક્સટેન્ડેડ ફોરવર્ડ ધીમેથી સાયલેન્ટલી, એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ સ્ટોરેજ યુનિટ, સંગ્રહ એકમમાં જે એક સ્ટોરેજ યુનિટ બનાવેલો હતો એની અંદર, એની અંદર ફટાફટ એ હથેળીમાંથી જતો રહે છે। કોઈ પણ પ્રકારના ક્લિંગ, રણકાર, ઘોંઘાટ વગર, અવાજ વગર, જિંગલ, ખણખણાટ વગર, એ જે નેકલેસ છે એ નેકલેસ માહિતી અરે સોરી એના સ્ટોરેજ યુનિટમાં જતો રહે છે, નો બડી ટુક નોટિસ, અને કોઈએ પણ આ બાબતની નોંધ લીધી નહીં। મિત્રો આગળ જોઈશું, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રિકગ્નિશન્સ ઇન ધ બિગિનિંગ। હવે શું બન્યું કે પ્રેમ ચોપરા રામસિંહ 070 પાસેથી આ પ્રકારના કામ કરાવતો રહ્યો, કેટલાક દિવસ સુધી આ કામ ચાલ્યું, કોઈએ આની નોંધ લીધી ને, શું કર્યું એણે, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ કે ઘણી બધી પ્રાચીન મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાઓ સુધી, અને આગળ કેવું છે કે કિંમતી પથ્થરો સુધી આ જે દુકાનમાંથી શોપલિફ્ટિંગ થતી રહે, એટલે કે દુકાનમાંથી ચોરી થતી રહે, કેટલાક દિવસો સુધી કોઈને પણ કશી ચિંતા વગર, ટ્રેસ ઓફ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, કોઈને ખબર જ ના પડે રીતે ઉપાડી દીધી, કોઈને ખબર બી ના પડી, એન્ડ રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં તો કોઈને એની જાણ પણ ના થઈ, અર્થાત કે આવી રીતે દરરોજ મોંઘી મોંઘી પ્રાચીન વસ્તુઓ, ઘરેણાં, કિંમતી પથ્થરોની કોઈ પણ પ્રકારની ચિંતા કે ઓળખ વગર આ દુકાનમાંથી ચોરી થતી રહી, કારણ કે રોબોટ એટલી સ્માર્ટલી ચોરી કરતો હતો કોઈને ખ્યાલ આવતો નહોતો। બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડ, પરંતુ જે કન્ફ્યુઝ થયેલા કે આ પ્રકારની વસ્તુ તો અમે દુકાનમાં મૂકી હતી, ગેલેરીમાં મૂકી હતી, તો પછી આ વસ્તુઓ ગઈ કઈ, એમને ક્યારેક તો આપણને ખ્યાલ આવે કે આપણે જે બી વસ્તુ દુકાનમાં મૂકીએ તો એનું અસ્તિત્વ હતું કે નહીં, આપણને ખ્યાલ હોય। એટલે જે દુકાનદારો છે એમની જે પ્રતિક્રિયાઓ જે છે એ ધીમે ધીમે મોટી બની,
કે ભાઈ અમારી દુકાનમાંથી ચોરી થઈ, એકે કહ્યું મારી દુકાનમાંથી ચોરી થઈ એમ. પણ કોણે કરી, કેવી રીતે કરી, શા માટે કરી એવી કોઈને ખબર હતી નહીં. કારણ કે એ તો માણસનું કામ નહોતું, એ રોબોટ દ્વારા ચોરી થતી હતી. એટલે એમને ખબર તો પડી, પણ એનો ચોરી કરનાર કોણ છે ખબર નહીં. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપીયરિંગ ઇન સાઇડ ધ મેટાલિક બ્લ્યુ રોબોટ. દુકાનદારોને આ બાબતની ખબર પડી છે. એનાથી અજાણ્યો જે પ્રેમ ચોપરા છે, એણે તો આ પ્રકારની જે શોપ લિફ્ટિંગનું કામકાજ છે એ ચાલુ રાખ્યું. ક્યાં સુધી ચાલુ રાખ્યું? કે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસએપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લ્યુ રોબોટ. કે આ રોબોટ છે, રોબોટના જે ધાતુના હાથની અંદર એક અફઘાની જે દ્રાક્ષનો બંચ છે એ અદૃશ્ય થતો એક ફ્રૂટ સેલરે જોયો. એણે નોંધ લઈ લીધી કે ભાઈ આ જે દ્રાક્ષ છે એ તો રોબોટે લીધી. અને ત્યાર સુધી અહીંયા પ્રેમ ચોપરાને ખબર હતી નહીં કે આ લોકોને આવી બધી ખબર છે. મિત્રો, ધ ઇન્સિડેન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હર્ડ દેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લ્યુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ. હવે ધ ઇન્સિડેન્ટ શું થાય છે ધ્યાન આપજો, વોઝ રિલેટેડ ઓલ ઓવર, કે આ જે સમાચાર છે ઘટનાના, કે ભાઈ એક યુવાન ફળ વેચનાર વ્યક્તિ છે, એણે બ્લ્યુ મેટાલિક રોબોટના હાથની અંદર અફઘાની દ્રાક્ષ જે છે એ દ્રાક્ષ અદૃશ્ય થતા જોઈ. અને આ બાબત ધ ઇન્સિડેન્ટ એટલે કઈ, આ ઘટના, આ રોબોટ અમુક વસ્તુઓની ચોરી કરી લે છે એ બાબત બધે જ ફેલાઈ. અને પછી એ લોકોના ધ્યાનમાં આવ્યું, એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન, જેવું તેણે આ ઘટના સાંભળી કે તરત જ, નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર રિકોલ્ડ, કેટલાક દુકાનદારોને યાદ આવ્યું. શું યાદ આવ્યું? હા, અમારી દુકાનમાં પણ એમની આ વેલ્યુએબલ વસ્તુ જ્યારે મિસિંગ થઈ છે, ચોરી થઈ છે, એ પહેલાં આ રોબોટની હાજરી હતી, એમ એમણે યાદ કર્યું. એટલે એમની જે વેલ્યુએબલ્સ કિંમતી વસ્તુઓ છે એ બીજું કોઈ નહીં પણ આ રામસિંહ 070 જે રોબોટ છે એણે આ ચોરી કરી છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ને આ માહિતી તરત જ પોલીસ હેડક્વાર્ટર, પોલીસના મુખ્ય મથકે પહોંચી.